नमस्कार, हूँ हितांश। आपना मुद्दा आपनी चर्चा नी अंदर आपनो स्वागत छे। मित्रों, सोनानी द्वारका ने रहस्यों थी सभर छे। वडाप्रधान नरेंद्र मोदीए द्वारका ने करोड़ों विकास कार्यों की भेट आप्या बाद अहीं स्कूबा डाइविंग करी एक तेने नवी ज ओळख आपी। मित्रों, प्रधानमंत्री जी मोदीए एक साहसिक कदम एटले स्कूबा डाइविंग पण कर्युं। आपणने देखावमां सरळ लागे परंतु ते एक साहस भरेलू हतुं। केम तो द्वारकाना इतिहासने फंफोड़वा तेने जाणवा माटे तेनी मुलाकात लीधी। एटले ज आजे द्वारका साहस इतिहास अने सुमेरनी नगरी आ विषय पर आजे आपणे चर्चा करवाना छीए। दूरदर्शनना स्टूडियोमां उपस्थित छे जाणीता स्कूबा डाइविंग एक्सपर्ट नीरोभाई परीख। नीरोभाई, आपनो स्वागत छे दूरदर्शनना स्टूडियोमां। अने अमारी साथे ऑनलाइन जोड़ाया छे मरीन पुरातत्वविद कमलेशजी वोरा। कमलेशभाई, आपनो पण स्वागत छे दूरदर्शनमां। तो आजे आपणे शरूआत करीए नीरोभाई आपनी पासेथी કે સૌથી પહેલા તો એ જણાવો કે સ્કૂબા ડાઇવિંગ એટલે શું? સ્કૂબા એસ સી યુ બી એ એનું એબ્રિવેશન જે છે એનું એ કરીએ તો સેલ્ફ કન્ટેન્ડ અંડર વોટર બ્રીધિંગ એપરેટર્સ, સ્વસંગ્રહિત પાણીની અંદર શ્વાસ લેવાના સાધનો, એટલે સ્કૂબા। સ્વસંગ્રહિત હોવાના કારણે તમે ફ્રી ડાઇવ કરી શકો। એની અંદર ઘણા બધા મુદ્દાઓને ધ્યાનમાં રાખવાના હોય છે, સેફ્ટીને ધ્યાનમાં રાખીને એ આપણે આગળ વિગતથી ચર્ચા કરીશું। પણ એમાં મેજર જે છે એ કયા ટાઈમે તમે સ્કૂબા ડાઇવિંગ કરો છો, કઈ જગ્યાએ ડાઇવિંગ કરો છો। રિક્રિએશનલ ડાઇવિંગ હોય તો વિઝિબિલિટી એક બહુ મેજર ઇશ્યુ છે કે ભાઈ અંદર પાણીની અંદર વિઝિબિલિટી કેટલી છે, ક્લેરિટી કેટલી છે, અને આ બધાનું એક સાયન્સ છે। અને એ સાયન્સનો અભ્યાસ અને સાધનોનો ઉપયોગ કેવી રીતે કરવો જેથી તમે સેફલી એમાંથી ડાઇવ કરી અને આનંદ મેળવી શકો, એ આખી પ્રક્રિયા, આખી ટ્રેનિંગના એક ઇન્ટરનેશનલ સ્ટાન્ડર્ડ્સ છે। અને જે સ્થાનિક સ્ટાન્ડર્ડ્સ અને ઇન્ટરનેશનલ સ્ટાન્ડર્ડ્સ અને બધા રૂલ્સ અને રેગ્યુલેશન્સ, અને એક આ મનોરંજન કરતા છે ને એક અભ્યાસ અને પ્રકૃતિ શિક્ષણ માટેનો અભિગમ લઈને જે સ્કૂબા કરે છે એ વધારે આનંદ લઈ શકે છે। જી બિલકુલ, કમલેશભાઈ આપની જોડે આવીશું કે આપ તો સૌથી પહેલા એ જણાવો કે મરીન આર્કિયોલોજી એટલે શું? મરીન આર્કિયોલોજી એટલે સમુદ્રની અંદર નું પુરાતત્વનું ડિસિપ્લિનરી સંશોધન છે કે જેમાં આપણે શિલાલેખો, આઈ મીન સૌથી પહેલા તો આપણા મહાકાવ્યો રામાયણ મહાભારતમાં જે કાંઈ વાત હોય ત્યાંથી શરૂ થાય, પછી આપણા જાણીતા લેખકો કમા મુનશી ગુણવંતરાય આચાર્ય જેવાય જે બધી વાર્તાઓ લખીને આપણે સંદેશો જે આપ્યો છે ભૂતકાળ વિશે, તો એ બધાને આધારે જે સંશોધન થાય દ સમુદ્રની અંદર પાણીની અંદર, તો એ મરીન આર્કિયોલોજી છે, જે એક ઇન્ટરડિસિપ્લિનરી સબ્જેક્ટ છે જેમાં મહાકાવ્ય તો ઉપરાંત શિલાલેખો, ઇન્ડોલોજી, આર્કાઇવ્સમાંથી જે માહિતી મળે છે, મરીન જીઓલોજીને અને ઓશનોગ્રાફીને લીધે ભરતી ઓટ, સમુદ્ર તળના ફેરફાર, સમુદ્ર તટના ફેરફાર, એ બધાનું જે પણ કાંઈ સંશોધન થાય ને વાત નીચોડ નીકળે તો મરીન આર્કિયોલોજીમાં આવી જાય। જી દર્શકો, આપણે જમીન ઉપર રહેતા હોઈએ ત્યારે જમીનની આસપાસની આર્કિયોલોજીનો તો જાણતા જ હોઈએ, પરંતુ પાણીની અંદર રહેલા પણ જે આવા પુરાતત્વ અવશેષો હોય એને પણ જાણવું એટલું જ ક્યુરિયોસિટી વાળું હોય છે। નીરોભાઈ આપની જોડે આવીશું કે સૌથી પહેલા એ કહેજો કે આપણા દેશની અંદર વર્લ્ડવાઈડ જોઈએ તો સ્કૂબા ડાઇવિંગ કઈ જગ્યાએ વધુ થતું હોય છે, આપણા દેશમાં ક્યાં અને આપણા ગુજરાતમાં ક્યાં, આ ત્રણેય સ્થાનો ઉપર સ્કૂબા ડાઇવિંગ કઈ જગ્યાએ વધુ પ્રચલિત છે અને કરવામાં આવે છે? સ્કૂબા ડાઇવિંગ ઇઝ કન્સિડર, એટલે સ્કૂબા ડાઇવિંગને છે ને ટ્રોપિકલ એટલે ઇક્વેટોરિયલ આપણું વિષુવવૃત્ત જે છે કે જ્યાં ગરમી વધારે હોય, અને ઠંડા પ્રદેશની અંદર સ્કૂબા ડાઇવિંગ બને એટલું ઓછું પ્રચલિત થયું છે, કારણ કે તમે ઠંડી હોય તો ઠંડીમાં તમારો શ્વાસ લેવાની આખી પ્રક્રિયાની વિપરીત અસરો થતી હોય છે, એટલે આખો જે છે એ વિષુવવૃત્તીય અને ટ્રોપિકલ બિઝનેસ કહેવાય છે, ટ્રોપિકલ ઇક્વેટોરિયલ રિજનની અંદર। અને કર્કવૃત્ત અને મકરવૃત્ત
30 ડિગ્રી 23 ડિગ્રી એન્ડ હાફ સાઉથ અને નોર્થની વચ્ચે જ મરીન બાયોડાયવર્સિટી જે છે એ આપણને જોવા મળતી હોય છે. એમાં મેજર જે છે એ કોરલ્સ છે અને કોરલ્સને રિલેટેડ આખું મરીન ઇકોસિસ્ટમ અને આખું જે પર્યાવરણ જે છે એ જોવાનો જે લાહો છે અને સમજવાનો જે લાહો છે એ સ્કૂબા ડાઇવર્સ એને એ કરતા હોય છે. અને સ્કૂબા ડાઇવર જે ડાઇવિંગ શીખે છે એ માત્ર એક ડાઇવ કે બે ડાઇવ માટે શીખતા નથી, એ એક ડાઇવ કર્યા પછી એને એમાં નિપુણતા મેળવ્યા પછી જુદા જુદા પર્યાવરણની અંદર પ્રકૃતિ શિક્ષણના અભિગમથી એ લોકો ટ્રાવેલ કરતા હોય છે, વિઝિટ કરતા હોય છે, સંશોધન કરતા હોય છે, એની નોંધ રાખતા હોય છે, એની ઓનલાઈન બીજા મિત્રો સાથે શેર કરતા હોય છે. આવી રીતે એક વૈશ્વિક રીતે સ્કૂબા ડાઇવિંગ જે છે એ જો ગોલ્ડન ટ્રાયેંગલ એક છે, થાઇલેન્ડ, મલેશિયા, ફિલિપિન્સ એક એરિયા છે, એ જ વિષુવવૃત્તીય સાઈડ વેસ્ટર્ન કોસ્ટ ઉપર તમે જઈએ તો વચ્ચે આફ્રિકા, મડાગાસ્કર છે અને પછી આપણે મેક્સિકન એ છે અને અમેરિકાની અંદર ફ્લોરિડાથી નીચે આખો જે વિસ્તાર છે એ વિષુવવૃત્તીય જ્યાં મેક્સિમમ સ્કૂબા ડાઇવિંગ સેન્ટરો ડેવલપ થયા છે. બિલકુલ, જ્યાં વિઝિબિલિટી બહુ જ કાચ જેવી, તમે 30 મીટર એટલે 120 ફૂટ તમે બોટની અંદર બેઠા બેઠા તમે નીચે જોઈ શકો છો. એટલે મિત્રો એમ જોઈએ ને તો સ્કૂબા ડાઇવિંગ એ આપણી પદ્ધતિ છે કોઈ પણ મરીનની અંદર આર્કિયોલોજીને તપાસવા માટેની એક જે પ્રોસેસ છે. કમલેશભાઈ આપે જણાવો કે આપને દ્વારકાના ઐતિહાસિક જે મહત્વ રહ્યું છે ત્યાં પાણીમાંથી એવા કયા કયા પ્રકારના અવશેષો મળ્યા છે અને એની થોડીક પૃષ્ઠભૂમિ આપી શકશો? એક તો એક વાત છે કે ભૂતકાળને ખંગાળવા માટે અવશેષો જરૂરી છે, કે મરીન આર્કિયોલોજી કે આર્કિયોલોજી ઇટ્સ એ મોર લાઈક સાયન્સ રાધર દેન સબ્જેક્ટ ઓફ આર્ટ્સ, પુરાવાને આધારે જ કંઈ પણ થઈ શકે. 1981ની આજુબાજુમાં ડૉક્ટર એસઆર રાવ જ્યારે ઇંગ્લેન્ડ ગયા હતા યુકેમાં અને ત્યાં તેમણે મરીન આર્કિયોલોજી ડિપાર્ટમેન્ટમાં વિઝિટ કર્યું ત્યારે તેમના મગજમાં એક વિચાર આવ્યો કે પાણીની અંદર જો આપણે સંશોધન કરી શકીએ. એ પોતે બહુ આર્કિયોલોજીકલ સર્વે ઓફ ઇન્ડિયાના આર્કિયોલોજિસ્ટ હતા અને એને વિચાર આવ્યો કે એ પોતે કૃષ્ણના બહુ મોટા ભગત હતા એટલે એમને વિચાર આવ્યો કે તો કૃષ્ણની જે દ્વારકા ડૂબી ગઈ છે એનું પણ સંશોધન આપણે કેમ ન કરી શકીએ. એટલે નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઓશનોગ્રાફી સાથે સંકળાઈને એમણે મરીન આર્કિયોલોજી સંશોધન 81-82માં ચાલુ કર્યું. ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયાનો તેમને સપોર્ટ જે થોડો ઘણો હોય મળતો રહ્યો અને એ કારણે ધીમે ધીમે જે શરૂઆત કરી તો આપણે સામાન્ય રીતે દ્વારકાથી જરાક દૂર જઈને જોઈએ તો ગુજરાતના કાંઠામાં જાત જાતના ચોરસ આકારના કે ત્રિકોણી આકારના કે લંગર જેને કહીએ આપણે, એન્કર્સ પથ્થરના બહુ ભારી ભારી, એ બધા ખૂબ 180-120 એવા કંઈક સંખ્યામાં ચારે બાજુ બધા મળે છે. અને એ એક સાબિત કરે છે કે ગુજરાતની મેરીટાઈમ એક્ટિવિટી સમુદ્રની સાથે સંકળાયેલું વેપાર બહુ જ વર્ષોથી ચાલુ છે અને ઇવન બેટ દ્વારકાને નજીકમાં પણ અમને રોમન પિરિયડનો એમ્ફરા મળ્યો છે જે લગભગ 2000 વર્ષ જૂનો હોય એટલે એ વખતે ત્યાંથી પણ ગુજરાતનો સંપર્ક હતો બીજા દેશો સાથે. અને થોડોક વિસ્તારીને જોઈએ તો આખા ભારતને કાંઠે દરેક જગ્યાએ જહાજ કે વાણની સફરથી 2000 વર્ષ કે 1000 વર્ષથી બુદ્ધના સમયથી આપણે ક્યાંક ને ક્યાંક સંપર્ક ચાલુ જ હતો એટલે જ જુદી જુદી જગ્યાએ આપણે બુદ્ધના અવશેષો મળે છે કે રામના કે બીજા બધા શહેરો વિયેટનામમાં ને બધે મળે છે. સ્પેશિયલી દ્વારકાની વાત કરીએ તો દ્વારકાની આજુબાજુમાં પણ અમને જાત જાતના એન્કરો મળ્યા છે અને અમે ખૂબ
અમારી ટીમમાં સ્કુબા ડાઇવર્સ હતા, અમે 15-15 દિવસ મહિનો મહિનો રહીને ત્યાં જાત જાતની રીતે સાયન્ટિફિકલી જુદે જુદે 15-20 મીટર સુધી સંશોધન બધું કર્યું છે. જાત જાતની રીતે અમે અંડરવોટર કેમેરા, અંડરવોટર મેટલ ડિટેક્ટર બધા વાપર્યા છે અને સખત મહેનત કરી છે બધું શોધવા માટે. જી નીરવભાઈ, આપણે જોઈએ કે જેમ સરે વાત કરી તો આપણે જ્યારે અંડર વોટરમાં જતા હોઈએ ત્યારે અંડર વોટરનું એટમોસ્ફિયર કેવું હોય છે અને ત્યાં પ્રેશર કેવા પ્રકારનું રહેતું હોય? અંડર વોટરનું આખું સાયન્સ આપણે વિગતવાર જો ચર્ચા કરીએ કે જેથી ડાઇવર પોતે, સાહેબે જેમ હમણાં વાત કરી કે 15-20 મીટર, એટલે એના સેફ્ટી સ્ટોપ્સ, એના કાનના પ્રેશર, એના ચાર્ટ હોય છે. એનું એક નેવીનું ચાર્ટ રેસ્ક્યુ ડાઇવિંગ માટેનું જુદા પ્રકારનું હોય છે, અને રિક્રિએશનલ ડાઇવિંગ એટલે મનોરંજન માટે અને આવી શોર્ટ ટર્મ ટૂર્સ માટે ના ચાર્ટ અને એના સેફ્ટી સ્ટાન્ડર્ડ્સ જુદા હોય છે. અને એ બધાનો આધાર જે છે એ તમારા બોડીના સાયન્સ સાથે, બોડી તમારું પાણીની અંદર નીચે ગયા પછી કેવી રીતે તમે સેટલ થાઓ, કે જેમ અત્યારે આ વિઝ્યુઅલ જોઈ રહ્યા છીએ એમાં ગેસ નાર્કોસિસ, એમાં ડીકમ્પ્રેશન સિકનેસ, નીચે તળિયા સુધી જવું ઇઝી છે પણ બહાર તમે આવો ત્યારે તમારા બોડીની અંદર નાઇટ્રોજન એક્યુમ્યુલેશન થાય છે અને જેના કારણે ડીકમ્પ્રેશન સિકનેસ ઊભી થાય છે. અને એ નાઇટ્રોજન એક્યુમ્યુલેશન ઓછું થાય, ધીરે ધીરે થાય, એટલા માટે એની આખી એક ચાર્ટ હોય છે અને એક પદ્ધતિ હોય છે. જેમ અત્યારે વિઝ્યુઅલની અંદર જે જોઈ રહ્યા છો કે તમારા લંગ્સ, ફેફસા ઉપર એની શું અસર થાય છે કે ભાઈ એટમોસ્ફિયર, એક એટમોસ્ફિયરિક પ્રેશર અને 30 મીટર એટલે 120 ફૂટ નીચે ગયા પછી તમારા ફેફસા અને લંગ્સ સાથે એની કેવી પ્રક્રિયા થાય છે, એ સંકોચાઈ જાય છે અને તમે એકદમ ઉપર પાછા આવી જાઓ તો એ જેમ બલૂન ફાટી જાય એવી રીતે તમારા લંગ્સ ફાટી જવાના ચાન્સીસ હોય છે. એટલે આના માટે એક સ્ટાન્ડર્ડ એસેન્ડ અને ડિસેન્ડ સ્કૂબા ડાઇવિંગથી કે કોઈ પણ અંડર વોટર લાઇનથી, અને પ્લસ તમારા કાનના પડદા, કાનના પડદા પર બી એટલું જ પ્રેશર આવે છે. જેમ ફ્લાઇટ ટેક ઓફ ધીરે ધીરે થતી હોય છે અને લેન્ડિંગ ધીરે ધીરે થતું હોય છે, એવી જ રીતે સ્કૂબાના એક સ્ટાન્ડર્ડ પ્રમાણે તમારે એસેન્ડિંગ નીચે જવાની પ્રક્રિયા અને ઉપર આવવાની પ્રક્રિયા, જેથી તમારા કાનના પડદા, લંગ્સ ના ફાટી જાય અને ગેસ નાર્કોસિસ, નાઇટ્રોજન એક્યુમ્યુલેશન બોડીની અંદર ના થાય, આ 3 મેજર વસ્તુઓને ધ્યાનમાં રાખી અને સ્કૂબા ડાઇવિંગનું એક ચાર્ટ હોય છે કે કેટલી ડેફ્થ અને કેટલો ટાઈમ, અને નીચે જવાનો કેટલો ટાઈમ અને ઉપર આવવાનો કેટલો ટાઈમ, એનું આખું એક ચાર્ટ પ્રમાણે એનું સિસ્ટમેટિક પ્લાનિંગ કરી અને ડાઇવ પ્લાનિંગ થતું હોય છે. જી એટલે આ પ્લાનિંગનો એકદમ બહુ રોચક, એકદમ સિસ્ટમેટિક એ જવાની આખી પ્રોસેસ છે. સિસ્ટમેટિક તમારા પોતાના બોડી અને તમને પોતાને નુકસાન ના થાય, જે પાર્ટિસિપન્ટ હોય જે ડાઇવિંગ કરતું હોય એના પોતાના શરીરને કોઈ પ્રકારની ઈજા કે નુકસાન ના થાય લાંબા ટાઈમ. આજે ડાઇવરો 80% ટેકનિકલ ડાઇવરો જે આ સ્ટાન્ડર્ડ ફોલો નથી કરતા, એ લોકો જોડે આમ કંઈ પણ વાત કરીએ ને એટલે કાન આમ રાખીને કે શું કહો છો, બહેરા થઈ ગયા હોય છે લોકો. એટલે ઓવર ધ પીરિયડ 100-200-300 ડાઇવ કરી હોય જે લોકો માણસ, અને આ સિસ્ટમ ફોલો ના કરતા હોય એ લોકોને બહેરાશને પ્રોબ્લેમ્સ ને, એટલે આ બધા પ્રોબ્લેમ ના થાય એટલા માટે આ એક સ્ટાન્ડર્ડ નક્કી કરવામાં આવ્યું છે. અને એ સ્ટાન્ડર્ડને આપણે ફોલો કરી, જેમ અત્યારે આ જે વિઝ્યુઅલ જોઈ રહ્યા છીએ એ 25મી તારીખેની હાઈ ટાઈડ અને લો ટાઈડ, હાઈ ટાઈડ અને લો ટાઈડની અંદર જે કરન્ટ્સ છે, સરફેસ કરન્ટ્સ અને નીચેનો સર્જ, એ ઇન્ટેન્સિટી જ્યારે હાઈ ટાઈડથી લો ટાઈડ બદલાતી હોય ત્યારે એ સ્ટેગ્નન્ટ હોય, ત્યારે તમે શાંતિથી ઝોલા ખાધા વગર પાણીના નીચે અંડર વોટર સર્જના કરંટ સાથે ઝોલા ખાધા વગર તમે સરસ રીતે અંડર વોટર જીવસૃષ્ટિને માણી શકો. અને એ ઝોલાની સાથે જે છે એ ટર્બિડિટી બી વધી જતી હોય છે, નીચે જે વનસ્પતિ હોય, ધૂળ હોય, મડ હોય, એના કારણે ટર્બિડિટીના કારણે વિઝિબિલિટી પણ એની અફેક્ટ થતી હોય છે. એટલા માટે જે
ડાઇવિંગ માટે સ્કુબા ડાઇવિંગનો ટાઈમિંગ નક્કી કરવા માટે હાઈ ટાઈડ અને લો ટાઈડના ટાઈમ ટેબલ અને પર્ટિક્યુલર જગ્યા કે ઓખા છે, દ્વારકા છે, વેરાવળ છે કે કોઈ પણ, એ દરેક વિસ્તારની અંદર એ જુદું જુદું હોય. આજે તમે બોટ પાસે આવી રીતે ફ્રીલી ડાઇવિંગ કરતા હોય અને કરંટ્સ આવે તો તમને નીચે ગયા પછી તમે ક્યાંના ક્યાંય નીકળો. એટલે બોટને, બોટની સાથે રહેવા માટે અને એની સ્થિર પ્રજ્ઞતા રહેવા માટે એક લાઇન, જેમ અહીંયા આગળ અત્યારે વિઝ્યુઅલમાં દેખાય છે કે ભાઈ બોટની સાથે એક પતલી દોરી ઇશારા માટે બાંધેલી છે અને પછી નીચે કે જેથી તમે બોટથી વિખૂટા ના પડી જાઓ. અથવા તો પછી કોઈ અંડર વોટર કરંટ હોય એની સાથે સાથે તમે વેણમાં ક્યાંના ક્યાંય નીકળી ના જાઓ. આ ઘણી બધી વસ્તુઓને ધ્યાનમાં રાખી અને સ્કુબા ડાઇવિંગનું સ્થળ, જગ્યા, તમારી પોતાની સેફટી, એનો આખો એક પ્લાન સિસ્ટમેટિકલી તૈયાર કરી અને ડાઇવિંગ કરવાનું હોય છે. જી બિલકુલ કમલેશભાઈ, આપ પણ આવી જ રીતના સિસ્ટમેટિક એકદમ ડાઇવ પ્લાન કરીને જ્યારે દ્વારકા ત્યાં પાણીની અંદર જ્યારે ગયા અને ત્યાં જે પ્રકારે જોયું તો જે પ્રકારના પુરાવા મળ્યા આપને એના આધારે, કાર્બન ડેટિંગના આધારે કેટલા વર્ષ જૂના આ જે અવશેષો મળ્યા છે એના વિશેની શું જાણકારી છે અને કયા કયા પ્રકારની વસ્તુઓ મળી? પહેલી વાત તો એ છે કે ગલ્ફ ઓફ કચ્છ એક દુનિયાની અંદર વધુમાં વધુ ટાઇડલ એનર્જી, ટાઇડલ હાઇટ ધરાવતો ગલ્ફ છે કે જ્યાં 6-7 મીટર હાઇટ આવે છે અને હાઇટ જાય છે. એટલે એ ટાઇડને કારણે પાણીની અંદર એટલી બધી એનર્જી હોય છે કે અશ્મિભૂત અવશેષો કે જેને કારણે ડેટિંગ કરી શકાય, કાર્બન ડેટિંગ કે કોઈ પણ જાતનું, એ તો મળવું જ મુશ્કેલ છે. કારણ કે એ બહુ નાજુક વસ્તુ હોય, કોઈ કોઈ હાડકું કે કોઈ ઝાડનું થડનો નાનકડો હોય તો એ તો તળાઈ જાય, પાણીની અંદર ડૂબી જાય, ધરતીમાં સમાઈ જાય, ક્યાંયનું ક્યાંય જઈ જાય. કારણ કે પાણી જેટલી એનર્જીથી આવે એટલી એનર્જીથી જાય. એટલે એવા કોઈ ડાયરેક્ટ એવિડન્સ મળ્યા નથી. બાકી ઇનડાયરેક્ટ એવિડન્સને બીજું બધું આજુબાજુનું સંલગ્ન કરી શકાય. અને અમે આ રીતનું જે ડેટિંગનું કોઈ મળે એ શોધવા માટે જ ખૂબ જ સિસ્ટમેટિક દર 2-2 મીટરની અંતરે આખા એરિયામાં ડાઇવિંગ કરેલું છે અને બધું શોધવાના પ્રયત્ન કર્યા છે. એવી કોઈ વસ્તુ કે જેને કારણે ડાયરેક્ટલી ડેટ કરી શકાય દ્વારકાના, પણ એન્કર્સ જે છે, જે પથ્થરોના છે, એ બધા ડેટ થયા છે, ખાસ કરીને આજુબાજુના એરિયાના. અને એને 2,000-3,000, 1,500-2,000 વર્ષ જૂનો પણ ક્યાંક ને ક્યાંક એવા અવશેષો મળ્યા છે. એટલે કમલેશભાઈ, આ જે જે અવશેષો મળ્યા છે એના આધારે કેવા પ્રકારનું અનુમાન લગાવી શકાય છે, એ એના આધારે કઈ જગ્યાએ એનો ઉપયોગ થતો હશે? આજે અત્યારે તો જે અવશેષો મળ્યા છે ખાસ કરીને એ એન્કર્સ છે. એટલે જે પહેલા વાત કરી એ પ્રમાણે આપણને આના માટે દરિયાની, મતલબ જહાજી અવર જવર માટે જે વાહન વપરાય સમુદ્રમાં એને રોકી રાખવા માટે બ્રેક તરીકે જે એન્કર વાપરવામાં આવે એવા હશે. અને એન્કરોની સાઇઝ ઉપરથી, અને એ વખતે આપણો મેરીટાઈમ કોન્ટેક્ટ બધા દેશો સાથે હતો, યુગાન્ડા, કેન્યા, આરબ દેશોમાં બધામાં, તો એને કારણે જાત જાતના વાહણો જતા હશે. અને એમના એન્કર્સ જ્યારે છોડવાના હોય ત્યારે ઉપાડવાના જો શક્ય ન હોય તો એને કાપી નાખતા હશે. એટલે અહીંયા આપણે રહી ગયા છે અવશેષ તરીકે. જી બિલકુલ નીરવભાઈ, આપણે એ જાણવા માંગીશ કે સ્કુબા ડાઇવિંગ કરતી વખતે કેવા કેવા પ્રકારના પડકારો આવતા હોય અથવા કેવા પ્રકારની ચેલેન્જીસ આવતી? જેમ આપણે વાત કરીએ કે ભાઈ સ્કુબા સેલ્ફ કન્ટેન્ડ અંડરવોટર બ્રીધિંગ એપરેટર્સ કેવી રીતે વાપરવા, સેફટી સ્ટાન્ડર્ડ્સ કેવી રીતે ધ્યાનમાં રાખવા, અને આખું પ્લાનિંગનો મેઇન પર્પઝ એ છે કે સેફટી અને સિક્યોરિટી અને ઇમરજન્સી ક્રિએટ ના થાય એના માટે, એ સૌથી મોટો પડકાર છે. કે જે જાનહાનિ જે પણ પાર્ટિસિપન્ટ હોય, ટ્રેન ડાઈવર હોય,
અથવા તો પહેલી વખત ડાઈવ કરતા હોય, એ આખી પ્રક્રિયાને કેવી રીતે તમે સેફલી મેનેજ કરી શકો, જી એ જ એક મોટો પડકાર છે. બિલકુલ. અને એમાં એક્સપિરિયન્સ માણસો, આજે સર્ટિફાઈડ ડાઈવર હોય, એ કોઈ બી નવી જગ્યાએ આંધળું સાહસ એને કરવા માટેની ચોખ્ખી ના પાડવામાં આવી છે. જી, આપણી સાથે એક દર્શક મિત્ર જોડાય છે, તૃષિતભાઈ જૂનાગઢથી. જી તૃષિતભાઈ, આપનો સવાલ જણાવો. મારે, હેલો. હા તૃષિતભાઈ, આપનો પ્રશ્ન જણાવો. મારે પણ સ્કુબા ડાઇવિંગ કરવું છે દ્વારકા, તો હું શું એમ પ્રોસીજર ફોલો કરું? દ્વારકામાં સ્કુબા ડાઇવિંગ જે છે, દ્વારકા શિવરાજપુર બીચ અને દ્વારકામાં અત્યારે હાલમાં વડોદરામાં જે ઘટના બની એના કારણે છેલ્લા એક મહિનાથી ટોટલી બંધ કરવામાં આવ્યું છે. સેફટી સ્ટાન્ડર્ડ્સનું વેરિફિકેશન, એનું ચેક થયા પછી સરકાર માન્યતા આપે પછી ફરીથી ચાલુ થશે એવી એ છે. અને એમાં એ ચાલુ થયા પછી તમે ફર્સ્ટ ટાઈમ ડાઇવર તરીકે તમે ત્યાં પાર્ટિસિપેટ કરી શકો, જેને ટ્રાય ડાઇવિંગ કહેવાય છે. અને ટ્રાય ડાઇવિંગ જે છે એ માસ સ્કેલ ઉપર બહુ બધા લોકો ટ્રાય ડાઇવિંગ કરી શકે. અને જ્યારે આંતરરાષ્ટ્રીય સ્તરના સ્કૂબા ડાઇવિંગની આપણે વાત કરીએ તો એ 3 દિવસનું પ્રશિક્ષણ સ્વિમિંગ પૂલની અંદર આ સાધનો કેવી રીતે ઉપયોગ કરવા, અને શ્વાસ એમાં સૌથી ઇમ્પોર્ટન્ટ જે છે, તમારે કન્ટિન્યુઅસ શ્વાસ લેવાનો છે. કોઈ પણ માણસ કન્ટિન્યુઅસ સરસ રીતે શ્વાસ ના લે તો 40 સેકન્ડની અંદર રૂંધાઈ જાય, અને એ સ્કૂબા ડાઇવિંગ કર્યા વગર ભલે તમે પૈસા આપ્યા હોય કે કંઈ બી આપ્યા હોય તો એ આપ્યા એને ભૂલી અને બહાર આવી જતો હોય છે. એક સિમ્પલ ઉદાહરણ આપું તમને, શ્વાસ ધીમે ધીમે લેવાનું કારણ તમારા ફેફસા જે છે સંકોચાઈ ના જાય, એને નુકસાન ના થાય, એટલા માટે શ્વાસ ધીમે ધીમે લેવાનો છે. અને એના માટે તમારી માનસિક તૈયારી અને માનસિક સ્થિતિ, મેડિટેશન લેવલ સુધી જો તમે જાઓ તો જ તમે એની મજા માણી શકો. શ્વાસ લેવાની એક ટ્રેન ડાઇવર અથવા તો એક સારા ડાઇવર અથવા તો એક સારી રીતે ડાઇવિંગ કરવા માટેનું શ્વાસ લેવાનો કાઉન્ટ જે છે એ 30 સેકન્ડથી 1 મિનિટ તમારે શ્વાસ અંદર લેવાનો છે અને 1 મિનિટ શ્વાસ બહાર કાઢવાનો છે. એની અંદર તમારા ફેફસાની અંદરથી બધો જ શ્વાસ જી, પછી ધીરે 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 શ્વાસ લેવાનો છે. ત્રીસ સેકન્ડ સુધી કન્ટિન્યુઅસ શ્વાસ ધીરે ધીરે લેવાનો છે અને પછી 45 સેકન્ડથી 1 મિનિટ શ્વાસ તમે બહાર કાઢવાનો છે. જો તમે આવી રીતે શ્વાસ લેશો તો તમે ફેફસાની અંદર પમ્પિંગ કરો છો, જેમ ટ્યુબની અંદર પમ્પ કરતા હોય એવી રીતે ફેફસા ધીરે ધીરે ફૂલશે અને પાણીની અંદર નીચે જશો એટલે એના ઉપર પાણીનું પ્રેશર આવશે અને ફેફસાની અંદર જે છે તિરાડો પડી જશે. તમારી 10 મિનિટની સજા 15 દિવસ પછી તમારા ડૉક્ટર તમને એમ કહેશે કે તમને બ્રોન્કાઇટિસ થયો છે. એટલે આ વસ્તુને ધ્યાનમાં રાખી, હું ડરાવતો નથી પણ આ વસ્તુને ધ્યાનમાં રાખી ઉતાવળના પગલાં લીધા વગર, ઘણા લોકોને એપિલેપ્સીનો પ્રોબ્લેમ હોય છે, એપિલેપ્સી એટલે વય આવતી હોય, એ પાર્ટિસિપન્ટને પોતાને ખબર નથી હોતી કે મને વય આવે છે. એટલે જ્યારે તમને પૂછવામાં આવે કે તમને મેડિકલ હિસ્ટ્રી ધ્યાનમાં રાખી, હું ડરાવતો નથી પણ આ વસ્તુને ધ્યાનમાં રાખી આપણે આની અંદર, જેમ પ્રધાનમંત્રીજીએ એટ ધ એજ ઓફ 73 એટલે એ એમને કહ્યું, એમના એક કેવા પ્રકારની શારીરિક સિદ્ધતા જોઈતી હોય? પહેલા તો મોદીજી જે છે એ પ્રખર યોગા અને શ્વાસોશ્વાસની પ્રક્રિયા ઉપર એમનો આ ઉંમરે જબરજસ્ત કંટ્રોલ છે. એટલે પહેલી વસ્તુ જે છે હી ક્વોલિફાઈઝ ફોર સ્કૂબા ડાઇવિંગ સાહસ તરીકે, સાહસની રીતે જોઈએ તો. બાકી સાહસને કેવી રીતે સિમ્પ્લિફાઈ કરવું, એને કેવી રીતે મેનેજ કરવું, એમાં એની નિપુણતા જે છે એ
સ્વયં પાર્ટિસિપન્ટ એ હોય છે, એમાં કઈ આ કઈ એડવેન્ચર સ્પોર્ટ્સમાં તમને બાંધીને ઉપર ઉડાડી દીધી, નીચે પાણીમાં લઈ જઈને બહાર આવી લાવી દીધા, એ 10-15 સેકન્ડ માટે 20 સેકન્ડ માટે બરોબર છે, પણ જ્યારે તમારે 20 મિનિટ અડધો કલાક પાણીની અંદર રહીને જ્યારે તમારે વસ્તુને નિહાળવાની હોય, કોઈ પર્પઝથી તમે જતા હોય, ત્યારે તમારી માનસિક શાંતિ, જેને આપણે એક્સાઇટમેન્ટ, એન્ઝાયટી, નવા એન્વાયરમેન્ટની અંદર તમે જાઓ તો એના કારણે તમારો શ્વાસ ચડી જતો હોય છે અને તમે આકસ્મિક રીતે શ્વાસોશ્વાસની તમારી પ્રક્રિયા વેગમાં આવી જતી હોય છે, જેના કારણે તમારે ફેફસાને નુકસાન ના થાય એટલા માટે ધીમે ધીમે શ્વાસ લેવાનો છે અને માનસિક શાંતિથી એ શ્વાસ લેવાનો છે. એટલે આપનો જે પ્રશ્ન હતો એમાં મોદીજી ઇઝ અ પરફેક્ટ, અને એમણે આગળ સ્નોર્કેલિંગ પ્રેક્ટિસ કરી છે અને આ કન્ફાઇન્ડ એરિયા જે છે એ જગ્યાએ એક લાઇનમાં નેવી એ અગાઉથી પ્રેક્ટિસ કરેલી છે અને ત્યાં આગળ એ પર્ટિક્યુલર જગ્યા ઉપર એ લોકોએ એનો સ્ટડી કરેલો છે, એના કરન્ટ્સ, જેમ મેં કહ્યું હાઈ ટાઈડ અને લો ટાઈડનો ટાઈમિંગ શું છે એ પરફેક્ટલી એમને ડિસાઇડ કર્યો છે. નહીંતર જે રીતે સ્થિર પ્રજ્ઞ રીતે મોદીજી બેઠા છે, એ જો સર્જ વધારે હોય તો હિંચકામાં બેઠા હોય એવી રીતે આકસ્મિક રીતે એ ઝોલા ખાતા હોય છે. એટલે નેવી એ બહુ જ ઉત્તમ, સરસ સિસ્ટમેટિકલી નેવી એ નેવીના સ્ટાન્ડર્ડ્સ પ્રમાણે અને દરેક વસ્તુને બારીકાઈથી પ્લાન કરી કયા સમયે ડાઇવ કરશું આ છે એ બધું ધ્યાનમાં રાખી અને સરસ રીતે આખું ઓપરેશન પાર પાડ્યું છે અને જે વિઝિબિલિટી દેખાઈ રહી છે એ વિઝિબિલિટી બી અત્યારે જે દેખાય છે ઘણી બધી પ્રમાણમાં સારી છે, કારણ કે સ્ટેગ્નન્ટ ટાઈમની અંદર આ ટાઈમ જે ટાઈમ ટેબલની અંદર આપણે જોયો હતો કે 12 થી 1 નો ટાઈમ હતો અને બીજો 4 થી 6 નો ટાઈમ હતો. જી કમલેશભાઈ, જે પ્રકારે આખું શું કહેવાય સ્કુબા ડાઈવ કરવામાં આવ્યું ને એની પછીથી જે દ્વારકા નગરી, તો ભવિષ્યની અંદર કેવા કેવા પ્રકારના અવશેષો મળે એવી સંભાવનાઓ દેખાઈ રહી છે? જી લાગી રહ્યું છે ટેકનિકલ કારણો સંપર્ક નથી થઈ શક્યો. તો નીરવભાઈ, આજનો આપણો અંતિમ પ્રશ્ન, આપ જણાવો કે આપ સ્કુબા ડાઇવિંગ એટલે ધારો કે દરેક આ જે જોનાર હોય એના મનની અંદર સ્ફૂરે કે ભાઈ મારે સ્કુબા ડાઇવિંગ કરવું છે, તો આપનો મેસેજ શું એ દરેક દર્શકો માટે? દરેક દર્શકોને એક સિમ્પલ, આમાં એજનો કોઈ ક્રાઇટેરિયા નથી. મારી સાથે અપંગ લોકોએ પણ ડાઇવિંગ કર્યું છે અને 95 વર્ષની ઉંમરના વૃદ્ધોએ બી ડાઇવિંગ કર્યું છે. એનો સિમ્પલ ક્રાઇટેરિયા, પહેલાં તો હું તપાસ કરું છું કે ભાઈ આ માણસ ક્વોલિફાય એઝ અ ઇન્સ્ટ્રક્ટર. તમારે ઇન્સ્ટ્રક્ટર સાથેનો રેપો અને તમારી શારીરિક ક્ષમતાઓનો અભ્યાસ ઇન્સ્ટ્રક્ટર કરે પછી તમે નક્કી કરી શકો કે તમે ડાઇવિંગ કરવા પાત્ર છો કે નહીં. પણ એમાં મેઇન વસ્તુ જે છે શ્વાસ ઉપર કંટ્રોલ અને મગજ ઉપર કાબુ, આ બે વસ્તુ મેઇન છે આ સાહસને ટ્રાય કરવા માટે. નીરવભાઈ આપનો ખૂબ ખૂબ આભાર અને કમલેશભાઈ આપનો પણ આભાર. તો દર્શકો, આ દ્વારકા નગરી જે આપણી અંદર રહેલા સાહસ, આપણા ભવ્ય ઇતિહાસ અને એની સાથેનો જે સુમેળ છે એ આપણને સાધવા માટે આપણી અંદર પણ એક કુતૂહલતાનું બીજ વાવે છે, એને પોષીએ અને દ્વારકાની અંદર જઈએ અને ત્યાં પણ સ્કુબા ડાઇવનો ક્યારેક લાહો લઈએ. આજે બસ આટલું જ આપણા મુદ્દા, આપણી વાતની અંદર ફરી મળીશું આવા જ ઇન્ટરેસ્ટિંગ ટોપિક સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.